બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં માર્કેટયાર્ડમાં સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ સાંસદની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં સાંસદના હસ્તે નાના વેચાણકારને વિનામૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડલૂમ અને કાંટાળી વાડ માટેની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખેતીવાડી અધિકારીઓ ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઉત્પાદન ડબલ કઈ રીતે કરી શકાય એ બાબત પર ભાર મુકાયું. કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોને પડખે ઉભી રહ્યાનો દાવો પણ બનાસકાંઠાના સાંસદે કર્યો. તીડ, વાવાઝોડું કે દુષ્કાળ યા અન્ય ખેડૂતોને માથે આફત આવી છે ત્યારે ભાજપ સરકાર જરૂરી સહાય આપવામાં પાછળ રહી નથી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદની સાથે મગનલાલ માળી, માવજી પટેલ, રૂપસિંહભાઈ પટેલ સહિત ભાજપના અન્ય આગેવાનોએ હાજરી નોંધાવી હતી અને સરહદી વાવ સુઈગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી નોંધાવીને સાચા અર્થમાં સાત પગલા આકાશ તરફ માંડ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા. વાવ બાવથાથી જેને નુકસાન થયું છે, ગઈ સાલે પણ બાવથાથી નુકસાન થયું. એમાં ખેડૂતોને જેમ પેકેજ આપ્યું હતું 37 કરોડ રૂપિયા, ચાલુ સાલે પણ જે બીજું પેકેજ પણ આપ્યું, જ્યારે તકલીફ પડે ત્યારે ક્યાંય અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, પૂર આવે, કીડ આવે, ત્યાં બધાની સરકાર ચિંતા કરે છે. પણ સાથે સાથે નાના અને છૂટક વેપારીઓની પણ છત્રી આપવાની વાત, ખેતી માટે જે કુદરતી ખેતી અને પ્રાધાન્ય આપવા માટે ગાય માટે 900 રૂપિયા વર્ષે 10,800, પરિવહન માટે 75,000 રૂપિયા અને સમાન રૂપિયા પણ 17,000 રૂપિયા, શેડ માટે 30,000 રૂપિયા, ત્યાં બધું અને સાથે સાથે 10,000 રૂપિયાનું કીટ ખેડૂતોના ભલા માટે બધું આ બાંધવા નથી આવ્યું. પણ ત્યાંની જરૂરિયાત ત્યાંની સરકાર સામે ચિંતા કરે છે ત્યારે સમગ્ર જિલ્લાના સાંસદ તરીકે, જનપ્રતિનિધિ તરીકે, ખેડૂતોમંત્રી, રાજ્ય સરકારનું, ભારત સરકારનું, દેશના ઉત્તરાધિકા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે ખેડૂતોની આવક બમણી કરવા માટે માગે છે અને બમણી આવક માટે જેમ પશુપાલનને ડેરી વિભાગ અલગ કર્યું, પશુપાલન માટે પણ જે પ્રોત્સાહન, ખેતી માટે જે પ્રોત્સાહન આપી રહી છે, ખેડૂતોની આવક ડબલ કરવા માટે એમાં જ્યારે મેં વિધેયક પસાર કર્યા છે, એમાં પણ ગુમરાહ ગમે તે કરે, ક્યાંય ખેડૂતને કોઈ જગ્યાએ નુકસાનથી ખેડૂતોના ભલા માટેની વાત છે ત્યારે આજના આ કાર્યક્રમમાં પણ ખેડૂતોએ હાજર રહીને જે યોજનાનો પ્રચાર પ્રસાર માટે તમારા માધ્યમથી એટલું વિનંતી કરું કે લોકો સુધી આમાં જાય, બધા આનો લાભ લે અને સરકાર જે કરે છે યોજના ઘર ઘર માટે અને કોવિડમાં પણ દિવાળી આવે છે